આસેલ હોવા છે, આ તો કેળાની ચિપ્સનો હોવા છે, આટલી કુરકુરી, એ પણ પરફેક્ટ કલર સાથે, અને મોઢામાં જતા જ બિલકુલ ઓગળી જાય, બિલકુલ ભૂકો થઈ જાય એટલી ક્રિસ્પી કરારી. કેળાની વેફર ઘણીવાર બનાવી પણ આટલી પરફેક્ટ. જો તમે પણ બનાવવા માગતા હોય તો ચલો મારી સાથે આવી રેસીપી બનાવવા માટે. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ડિમ્પલ્સ ડીસીસ. આજની રેસીપી શરૂ કરતા પહેલા ફ્રેન્ડ્સ, તમને એક રિક્વેસ્ટ છે કે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો, જેથી આવી અવનવી અને ડિસન્ટ રેસીપી તમારા સુધી ઝડપથી મળતી રહે, બિલકુલ ફ્રી છે. તો આવી આજની ટેસ્ટી અને અવનવી ટીપ્સ સાથેની રેસીપી શરૂ કરીએ. ચિપ્સ બનાવતા પહેલાં સૌથી પ્રથમ આપણે તેલને ગરમ થવા માટે ગેસ ફ્લેમ પર રાખવાનું છે, અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી અને તેલને આપણે હાઈ ગરમ કરીશું. એ તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા કેળા જે 10 લીધા છે, કાચા કેળા, એને બરાબર રીતે આપણે એની છાલ ઉતારી લેવાની છે. હું અહીંયા તમારી સાથે એક ટીપ શેર કરવાની છું કે જનરલી કેળા છે એને આપણે છાલ ઉતારીને 1-2 મિનિટ માટે રાખીએ કે તરત જ કાળા પડી જતા હોય છે, પરંતુ હું આજે તમારી સાથે એક એવી ટીપ શેર કરવાની છું કે તમે બધા જ કેળાની છાલ ના ઉતારી લો ત્યાં સુધી, ઇનફેક્ટ વધારે સમય સુધી કેળા કાળા પણ નહીં પડે અને તમારી ચિપ્સ એક શાઇનિંગવાળી બનશે. તો એના માટે હું તમને આગળ એક ટીપ્સ આપવાની છું, અને એ ટીપ્સ છે કે તમે જેવું કેળાની છાલ ઉતારી લો કે તરત જ એના પર તમારે લીંબુનો રસ એપ્લાય કરવાનો છે. આ રીતે તમારે છાલ ઉતારતી જવાની અને કેળાની ઉપર લીંબુના રસને આ રીતે લગાવતું જવાનું. આના બે ફાયદા થશે. એક તો તમે બધા જ કેળાની છાલ નહીં ઉતારી લો ત્યાં સુધી, એ કાળા પણ નહીં પડે એટલે તમારો સમય પણ બરબાદ નહીં થાય, અને બીજું એ કે તમારી ચિપ્સ બિલકુલ શાઇનિંગવાળી તૈયાર થશે, જે રીતે બહાર હોય એનાથી પણ વધુ ટેસ્ટી અને શાઇનિંગવાળી. તો આ એક સિક્રેટ ટિપ્સને જરૂરથી ફોલો કરજો જ્યારે પણ આવી ચિપ્સ બનાવો ત્યારે. અને હા, ખાસ એ યાદ રાખવાનું કે કેળા આપણે વેફર બનાવવા માટે લઈએ તો બિલકુલ કાચા હોય એવા જ લેવા, નહીં તો કેળાની ચિપ્સ પરફેક્ટ નહીં બને. તો તમે જોઈ શકો છો, મેં બધા જ કેળા 10 નંગ કેળા લીધા હતા, 10-એ 10 નંગને આ રીતે મેં છાલ ઉતારી અને લીંબુનો રસ પણ એમાં એપ્લાય કરી દીધો છે. અને હવે આપણે ચેક કરીએ કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં. તો જોઈએ તો તેલ બિલકુલ ગરમ થઈ ગયું છે. એકદમ સખત ગરમ તેલ નથી કરવાનું, પણ મીડિયમથી થોડું હાઈ ગરમ તેલ હોય એટલે સુધી ગરમ કરવાનું છે. અને પછી આ રીતે આપણે જે કેળાની ચિપ્સ બનાવવા માટેનું મશીન હોય એ મશીન લેવાનું છે, અને એક એક કેળાને આ રીતે જે ચિપ્સ મશીનની બ્લેડ હોય એના પર કેળાને આ રીતે ઘસતું જવાનું છે, અને ગરમ તેલની અંદર સીધું જ આપણી કેળાની ચિપ્સને આ રીતે ઘસવાથી ગરમ ગરમ તેલમાં આપણી ચિપ્સ છે ફટાફટ તળાવા લાગશે. પણ હા, એક વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું, તળતી વખતે પણ તમારે ગરમ તેલ જરૂરથી કરવાનું છે, પરંતુ એકવાર તેલ ગરમ થઈ ગયા બાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે, જેથી આપણી ચિપ્સ કાળી પણ ના પડે અને અંદર સુધી બરાબર રીતે એ ફ્રાય થઈ જાય, તો લાંબા સમય સુધી એ ક્રિસ્પી પણ રહે. તમે જોઈ શકો છો કે અત્યારે બંને સાઈડ હું ફેરવતી જાઉં છું અને એને તળતી જાઉં છું, અને ગેસની ફ્લેમ બિલકુલ મીડિયમ રાખીને તળી રહી છું, અને તમને અત્યારે આ તેલની અંદર બહુ બધા બબલ્સ દેખાતા હશે. જ્યાં સુધી આ તેલની અંદર રહેલા બધા જ બબલ્સ સાવ બેસી ના જાય, અને આ રીતે તમારે ઝારાની મદદથી એને સતત સતત ફેરવતા ફેરવતા ફ્રાય કરવાની, અને ઝારાની અંદર ચિપ્સ આવતા એનો એક અવાજ આવવા ના લાગે, કુરકુરો અવાજ, ત્યાં સુધી એને આ રીતે તમારે ફ્રાય કરવાની છે. હું ફરી એકવાર તમને સંભળાવી દઉં છું અને એનો કલર પણ તમે જોઈ શકો છો. જો તમે સાંભળ્યું ને, આ રીતે ઝારામાં વેફર આવતા જ ઉપર નીચે કરતા એક ક્રિસ્પી અને કુરકુરો અવાજ આવવા લાગે તો સમજવાનું કે બરાબર રીતે વેફર ફ્રાય થઈ ગઈ છે. અને આ રીતે તમે ફ્રાય કરેલી વેફરને લાંબા સમય સુધી સ્ટોર કરી અને ખાઈ પણ શકશો, બિલકુલ એ સોફ્ટ નહીં થાય, અને ગેરંટીથી એટલી પરફેક્ટ આ વેફર તૈયાર થઈ છે કે તમને લાંબા સમય સુધી ક્રિસ્પી પણ રહેશે અને ટેસ્ટી પણ. હવે આ બધી જ વેફર જો તળાઈ ગયા બાદ ફરીથી તમને અવાજ સંભળાવું, જો સાંભળો, સાંભળ્યો ને અવાજ, કેટલો ક્રિસ્પી અવાજ છે. અને હવે મસાલાની અંદર હું અહીંયા 1 ચમચી જેટલું મરી પાવડર નાખું છું. જો પસંદ હોય તો નાખજો, જનરલી બહારની વેફરમાં પણ મરી પાવડર હોય જ છે. અને સાથે અહીંયા હું સંજર પાવડર નાખું છું. અહીંયા આપણે સાદું નમક નહીં નાખીએ. અને ખાસ એક વાત યાદ રાખવાની મિત્રો, કે આપણી વેફર બહુ ઠંડી પણ નહીં અને બહુ ગરમ પણ ના હોય ત્યારે આ મસાલા આપણે મિક્સ કરવાના.
જો ગરમ ગરમમાં મસાલા મિક્સ કરશો તો સંચર પાવડરના કારણે વેફર છે લાંબા સમય સુધી ક્રિસ્પી નહીં રહે. હા, એકાદથી બે દિવસ માટે તો ક્રિસ્પી રહેશે, પરંતુ સમય જતાં એ સોફ્ટ થઈ જશે. તો થોડા હલકા ગરમ હોય ત્યારે આપણે મિક્સ કરશું તો મસાલા પણ વેફર સાથે મિક્સ થઈ જશે અને વેફર પણ ક્રિસ્પી રહેશે. જો હાથમાં મસળતા જેનો ભૂકો થઈ જાય છે, આના ઉપરથી તમને લાગતું જ હશે કે વેફર પરફેક્ટ ક્રિસ્પી તૈયાર થઈ છે. આવી વેફર જો જ્યારે પણ તમે ટ્રાય કરો, તમે મને કોમેન્ટમાં શેર કરજો કે તમને તમારી વેફરનો મતલબ બનાવીને કેટલી ક્રિસ્પી બની છે, પરફેક્ટ બની છે કે નહીં. તમારા ફીડબેકની હું હંમેશા રાહ જોતી હોઉં છું અને તમારી એક લાઇક અમને આગળના વધારે સારા વિડીયો માટે મોટિવેટ કરતા હોય છે. તો પ્લીઝ લાઇક પણ કરતા રહો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ કરતા રહો. જો તમે સબસ્ક્રાઇબ કરી હોય અમારી ચેનલ તો થેન્ક યુ વેરી મચ, એ ના કરી હોય તો આવી અવનવી ડિશને જોવા માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. બહુ જલ્દી મળીશું એક આવી ડિશને લઈને. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.